સ્વદેવજીભાઈની હત્યાના કથિત આરોપીઓ ઝડપાઈ જતા મૃતદેહને સ્વીકારી પરિવાર અબડાસાના ગુડથર ખાતે અંતિમ વિધિ કરશે સતત ચાર દિવસની લાંબી કવાયત બાદ અંતે કાલે રાત્રે તમામ આરોપીઓ ઝડપાઈ જતા સ્વદેવજીભાઈના ધર્મપત્ની દ્વારા આજે સવારે નવ વાગે લાશ સ્વીકારી ત્યારે વિશાળ સંખ્યામાં હાજર રહેલા દેવજીભાઈના સમર્થકો અને દલિત સમાજના ભાઈઓ બહેનોએ દેવજીભાઈને આખરી વિદાય આપી હતી આજે સવારથી જ દૂર દૂરથી આવતા રાષ્ટ્રીય દલિત સંઘના કાર્યકરો અને પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી સહિત સમગ્ર કચ્છ ગુજરાત અને બહારથી પણ આવેલા અનેક દલિત સમાજના આગેવાનો સાથે અહીં જિજ્ઞેશભાઈ મેવાણીએ હાજર રહી દેવજીભાઈની રાપરથી અબડાસા તાલુકાના ગુડથર સુધી નીકળનારી લાંબી અંતિમ યાત્રામાં જોડાઈને આ અગ્રણીને શ્રદ્ધા સુમન અર્પણ કરશે તો આ અંતિમ યાત્રાના રૂટ બાબતે શંકરભાઈ અપચુંગ દ્વારા જાહેર કરવામાં આવેલ મેસેજને અહીં યથાવત રાખવામાં આવે રાપરથી રૂટ પ્રમાણે જે ગામ આવતું હોય ત્યાં હાજર રહેવું રૂટ રાપર સરકારી હોસ્પિટલથી સવારે નવ વાગે રાપરથી નીકળશે સાડા નવ વાગે ચિત્રોડથી દસ વાગે સામખિયારીથી સાડા દસ વાગે ભચાઉથી સાડા અગિયાર વાગે ગાંધીધામથી અગિયાર પચાસ વાગે અંજારથી બાર પિસ્તાલીસ વાગે ભુજથી પછી વાયા દેશલપર મોથાડા તેરા ગુડથર મતિયાદેવ ધામ ત્રણ વાગ્યા સુધીમાં જેને આવવું હોય તો નીચે મુજબ સ્થળે આવવું એવું જણાવવા સાથે સ્વદેવજીભાઈ મહેશ્વરીની અંતિમ વિધિ બપોરે ત્રણ વાગે કરવામાં આવશે એવું જાણવા મળ્યું છે સ્ટોરી બાય ઘનશ્યાંબા રોડ મહાસાપુરા ન્યૂઝ ચેનલ રાપર